गुड इवनिंग फ्रेंड्स, आज है ग्रामर टॉपिक नंबर 4 तरफ आगे वधी रिया छे। ત્યારે આજનો પોઈન્ટ છે પદક્રમ। પદક્રમ નો મીનિંગ છે પદ સંવાદ અને પદક્રમ, જે કે આપણે બોલીએ છીએ જેનો આરોહ અવરોહ છે, જેના ક્રમ છે, એ પરીક્ષાની અંદર આડાવડા આપેલા છે। કયા પદ, કયું સેન્ટેન્સ યોગ્ય પદક્રમમાં છે તેને એ બી સી અને ડી અને ચાર ઓપ્શનમાંથી આપણે રાઈટ જવાબ લખવાનો છે। તો આપણે તમારી સમક્ષ અહીંયા પહેલા પદક્રમ, બીજો પોઈન્ટ છે પદ સંવાદ, અને ત્યાર પછી મિત્રો ત્રીજો પોઈન્ટ છે સામાસિક શબ્દ। સામાસિક શબ્દ એક એવો શબ્દ છે કે જે પાઠની અંદર કોઈ પણ એવો શબ્દ આવ્યો છે તો એનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય એ તમારે જાણવાનું છે, બરાબર છે। છેલ્લે મિત્રો આપણે સાદું વાક્ય, સિમ્પલ વાક્ય અને સંપૂર્ણ વાક્યને પરિપૂર્ણ કર્યું હતું। આજે ફરી પાછા નેક્સ્ટ પોઈન્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। ત્યારે એની અંદર નીચેના વાક્યોમાંથી કયા વાક્યની રચના ખોટી છે એ પણ એક પોઈન્ટ બાકી છે, બરાબર। વાક્ય રચના ખોટી છે એ એક પોઈન્ટ બાકી છે, એટલે કઈ વાક્ય રચના ખોટી છે એથી ચાલુ કરીશું કે છે આપણે પદ સંવાદ, પદક્રમ અને સામાસિક શબ્દ। તો મિત્રો પહેલો પોઈન્ટ તરફ આગળ આપણે વધીએ છીએ કે નીચે આપેલા વાક્યોમાંથી કયા વાક્યની રચના ખોટી છે તે જણાવો। દરેકના મિત્રો જે કંઈ માર્ક્સ હશે એક માર્ક્સ હશે, વાક્ય રચના છે ખોટી છે તમારે જણાવવાની છે। જેની અંદર પેલો ઓપ્શન લખું છું તે કરીને અલમ એક બંદર છે, બી તમે અમારા રમેશ પારેખે ઘણા ગીત લખ્યા છે, ત્યાર પછી નેક્સ્ટ અંદર પણ આ જ સૂચના હશે, ઓપ્શન ડાયરેક્ટ લખું છું, પેન કોઈ છે, બી ચોપડો કોવાયો છે, એન્ડ સી અહીં ઊંટ કે આવ્યા નથી, એન્ડ બી અહીં શુદ્ધ ઘી મળે છે। ત્યાર પછી
पांच धातु पलेड़ी ने पेट ढांकवा लंगोटी बी हमारी शाला में रमोत्सव उजवाए गयो सी एक दिवस हमारे शाळा माटे अग्रांती लाव्या સાધના એવી હતી કે સૌને ત્યારબાદ એક મંદિર ની આગળ નાનકડો બગીચો છે. કોઈ ગાંડા જેવો તમને મળવા માંગે છે એન્ડ શી તમે આવ્યા કરવાનો રિવાજ પછી રોજ અને અશ્રુથી સુંદર ભરેલી ચાલી ગયો. મારે ખાવું
અને અમારે હવે જાજો વિચાર કરવાનો છે જ નહીં. એન્ડ લાસ્ટ ત્યારે બીજું કોણ હોય બી તું મારું નામ નહીં બોલે ને પછીનો 43 નંબરના પોઈન્ટમાં આવશે આપણે લઈએ છે બરાબર છે. ફરીથી એક એક વાક્ય બોલી જઉં છું, બરાબર ધ્યાન આપજો મિત્રો. પહેલું છે અલંગ એક બંદર છે, તમે અમારા ઘેર સહકુટુંબ સાથે આવજો. રમેશ પારેખે ઘણા ગીત લખ્યા છે, સૌને હું આપને જણાવું છું. પેન ખોવાઈ ગઈ છે, ચોપડો ખોવાયો છે, અહીં ઉડતી બકરી આવ્યા નથી, અહીં શુદ્ધ ઘી મળે છે. લાજ કાઢવા ખોલવી નથી, પેટ નાખવા લંગોટી. અમારી શાળામાં રમોત્સવ ઉજવાયો, એક દિવસ મારે સારું મગ રાંધીને લાવ્યા, એમની સાધના જ એવી હતી કે સૌને જાખા પાડી દે. ત્યાર પછી છે એક મંદિરની આગળ નાનકડો બગીચો છે. ત્યારબાદ મિત્રો બી, કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માંગે છે. ત્યારબાદ એ તમે આવ્યા તેથી હું રાજી થયો. ચોથું છે દુનિયાના સાધુ પુરુષના દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે. ત્યાર પછી ક્રોધ અને અશ્રુ સુંદર ભરેલી ચાલી ગઈ. અશ્રુ પછી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. મારે ખાવું કેટલું ને પહેરવું કેટલું અમારે હવે જાજો વિચાર કરવાનો છે જ નહીં. ત્યારે બીજું કોણ હોય, મેં મારું નામ નહીં બોલે ને, તું મારું નામ નહીં બોલે ને, હું વડાવી આવું તો ચાલશે ને શેઠ. ભલે તો પ્રયોગમાં જ થાય, ઘડતો પ્રયોગમાં જ થાય. આ રીતે આમાંથી સૂચના બરાબર વાંચ્યું કે નીચે આપેલા વાક્યમાંથી કયા વાક્યની વાક્ય રચના ખોટી છે તે જણાવો. રોંગ શું બોલવાનું છે આપણે? વાક્ય રચના છે જે ખોટી હોય એને આપણે ગોતવાની છે, બરાબર છે? તો બરાબર ધ્યાન આપજો. લખાઈ ગયું કેટલામું?
દુનિયા ના સાધુ પુરુષના દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે. કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માંગે છે, લખાઈ જાય કે કેજો. પછી સારું એટલે મારી માટે મગ રાંધીને લાવ્યા એવું ગાંધીજી કહે છે.
અહીંયા છે અમારી શાળામાં રમતસવ ઉજવાઈ ઈનો આવે યર એ વાક્ય રચના ખોટી છે ઉજવાઈ લખાય નહીં મેં લખેલો હતો કે ભૂલ છે રાઈટ તો બરાબર ધ્યાન આપજો એક વસ્તુની અંદર ક્યારે એક આપણી બે જ મિનિટની ગલત ફિરની આપો એક માસ્ટર ગુવાઈ શકે જો આમાં તમે રાઈટ ઇઝ રાઈટ રોંગ ઇઝ રોંગ આમાં તમને અડધો પોણે મળે નહીં તમે સી કરી દીધું તો ઘરે ગો તો પછી ઓ ત્યાં ચાલે બોર્ડની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો મહેનત કરજો ખાસ અને ઇઝી છે મેં તમને ગેરંટી સાથે પહેલાં જ લેક્ચરની અંદર કીધું હતું કે એકાઉન્ટ સ્ટેટ આવે મારા ગુજરાતને માર્ક્સ લાવવાનું જવાબદાર હું છું ચિંતા ના કરશો અને આશા તમારી ઉપર જ છે છોકરા ઉપર નથી કારણ કે તમે જ બધું કરી શકો એમ છે ને તમે જ ખોટા સપાયો એમ એટલે આપણા પોસ્ટ મારવા જઈએ પોષાંગી રહેલા હિરલ બધી છોકરીઓ સારા માર્ક્સ છે પાસ થવા છે એટલે ગેરંટી સાથે કહું છું બહુ જ મજા આવશે જ્યારે પેપર હાથમાં આવે કાલ મને ખબર છે પાંચ ચેપ્ટર આપણે વાંચે કઈ મજા આવી કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માંગે છે તમે આવે તેથી હું રાજી થયો દુનિયાના સાધુ પુરુષોના દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે બોલો એક મંદિરની આગળ નાનકડો બગીચો છે એક એટલે કોઈ મંદિર છે નથી નથી એટલે રાયટ આની વાક્ય રચના ખોટી છે બરાબર પણ એવું આવે મંદિરની આગળ એક નાનકડો બગીચો છે શું આવે મંદિરની આગળ એક નાનકડો બગીચો છે એક મંદિરની આગળ ના આવે એ વાક્ય રચના રોંગ છે જો હું તમને બોલું ચલો એક એક્ઝામ્પલ આપો શુદ્ધ ભેંસનું ઘી આપજો શુદ્ધ ભેંસનું ઘી આવે શુદ્ધ ભેંસનું ઘી આપજો ભેંસનું શુદ્ધ ઘી આપજો એવું આવે ને તો આ રીતે વાક્ય રચના ખોટી હશે એટલે એને સુધારવાની છે ક્રોધ અને અશ્રુઓ સુંદર ભરેલી ચાલી ગઈ એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી મારે ખાવું કેટલું ને પહેરવું કેટલું અમારે હવે જાજો વિચાર કરવાનો છે જ નહીં ખેડૂત પાઠમાંથી લીધું છે રાજા ને રાણી કહે છે કે હવે તમે મને ચમત્કારી વસ્ત્ર આપી દો અમારે જાજો વિચાર કરવાનો છે જ નહીં આવશે એ કુસુમનું કઠણ તપ જો ક્રોધ અને અશ્રુથી સુંદર ભરેલી ચાલી કેમ ન હોય ક્રોધ અને અશ્રુ ભરેલી સુંદર ચાલી ગઈ એમ આવે વાક્ય રચના બરાબર સમજો ક્રોધ અને અશ્રુ ભરેલી સુંદર ચાલી ગઈ કેનો આવે સમજે પડે એટલે જેની વાક્ય રચના ખોટી હોય ચાર વાર વિચારવાનું જોવાનું પછી જવાબ લખવાનો ઓકે અને ખાલી આમ નહીં લખના પણ ડી કે સી આ લખવાનું આન્સર સી પછી જવાબ આપો લખવાનો બ્લેક બોર્ડ પર નહીં ખાલી એ બી સી ડી એમનું લખતા જોજો અહીંયા પણ ને બોર્ડમાં પણ મિત્રો લાસ્ટ ત્યારે બીજું કોણ હોય તું મારું નામ નહીં બોલે ને હું વડાવ્યા તરીકે આવું તો ચાલશે છે ઘડતો પ્રયોગમાં જ થાય ઘરતો પ્રયોગમાં થાય કે પ્રયોગ ઘરમાં જ થાય રોંગ આન્સર છે ડી મિત્રો આ હતી આપણી રચના ખોટી જે વાક્ય રચના ખોટી છે તેને તમારે દર્શાવવાની છે જે બોર્ડની પરીક્ષામાં COVID-19 પેપર સ્ટાઇલ આવે તો બી ભલે અને સાદી પેપર સ્ટાઇલ આવે તો બી ભલે આ જ પૂછાશે આ ગ્રામરની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવશે નહીં ઓકે હવે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ આ છે લખી લીધું છે બધાએ ચલો
આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, હવે નીચેના વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે, આ શોધી વાક્ય રચના સાચી કે ખોટી. હવે પદક્રમ એટલે આડાવાળા પદક્રમ હશે, તેને તમારે ક્રમમાં વ્યવસ્થિત રીતે જે હોય કે કાલે હું સુરેન્દ્રનગર જવાનો છું, જવાનો હું કાલે સુરેન્દ્રનગર, કઈ જગ્યા છે નહીં, બરાબર છે. ચાલો નીચેના વાક્યોમાંથી વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો. આનો પણ મિત્રો એક ગુણ છે, બરાબર છે. એની અંદર એ ગામમાં નૃત્ય જોવાની Come on.
मानव जीवन भजन मंडली
ફર્સ્ટ થી બોલું છું બરાબર મિત્રો ધ્યાન આપજો જો આપણને નવું લાગતું હોય તો બરાબર અહીં ધ્યાન આપજો ગામમાં એક સફરજન બેઠો ફેર્યો આવ્યો હતો નૃત્ય જોવાની ભોરલાનું શોને બહુ જ મજા આવી અને ગાયનું શુદ્ધ દૂધ મળે છે પક્ષીઓને કાંઠે સરોવર અને દેશી દાણા ચડે છે એ બધી વાત કર્યા વદર ઘા ઉપર ચેવીને પાટો બાંધ્યો પાય રહી તાકી આંખે ફાટી ઢૂબલો થયો વર્ષનો પાન પૈસા તમારા જાઓ લેતા ફરીને ચપ્પી મોઢામાં તમાકુની મૂકી તમે આવ્યા ત્યારે હું ઘરે નહોતો પાછળ હતા મારી દોડતા બધા વિકર્ણ બધા તમે છો સુધરેલા માવન માનવ જીવન કેટલું સડેલું છે ચડ્યું ઈશ્વર રૂપી જહાજે હવે રૂપીદાસ હમણાં નહીં કરશો પણ જન્માબેનને તમે ભાઈ જેવા તમારા મને મળજો જન્મો જન્મ તો સાથે મારી બોલે છે અંગ્રેજીમાં કેમ જળનગરી વિનિશમાંથી લીધું છે તેણે લીટીઓ પર કાગળ દોરી જગતમાં આવી જળનગરી ભાગ્ય જશે ભાષા બોલે તો ગાઈડ ચાર પાંચ એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે પ્રશ્ન એ નિશબ્દ રહી ગયો અંધકારમાં રજળતો એક નાકી હતી ભજન મંડળી આવી ઢોળ વરા કોટી જિંદગીના મારા ગયા હશે બરાબર બેચ મે ઇન્ટ્રો ટાઈમ આપું તો આપણી પાસે ટાઈમ ઓછો છે અને મિત્રો અહીંયા આપણે પોઈન્ટ કોઈ પણ કરવાનો છે બે માસ માટેનું છે કારણ કે વાક્ય બહુ મોટા છે બંને વાક્યો જે મેં તમને સમજાયા વાક્ય રચના ખોટી હોય તમારે જાણવાનું છે અને એ જ રીતે વાક્ય રચના જે ખોટી હોય છે એ જ રીતે પદક્રમ પદક્રમ એટલે આડાવડા ક્રમ હશે કેવા હશે જે પદક્રમમાં નહીં હોય તમારે શું થશે યોગ્ય છે તે જણાવવાનું છે ઓલામાં શું જણાવવાનું ખોટી વાક્ય આમાં યોગ્ય પદક્રમ છે જણાવવાનું રંગ હશે તો ખબર પડી જશે તમને જોજો જગતમાં આવી જનરલની ભાગ્યા છે ભાષા તો બોલે જાણે ચાર પાંચ તો શું આવે ચાર પાંચ ગાય ભાષા બોલે બરાબર અથવા ચાર પાંચ તો ભાષા બોલે ગાય લખાઈ ગયું તો વ્યવસ્થિત રીતે સમજાવી દઉં માત્ર પાંચ મિનિટની વાર છે અહીંયા બરાબર ત્યાં આપણે બે સુધી માટે મૂકી દેજો નીચેની વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તમારે જણાવવાનું છે શું જણાવવાનું છે જેનો પદક્રમ યોગ્ય હોય લખવાનું ઘરે જઈને લખી એકસો ન લખો તો ચાલશે પણ અહીંયા વ્યવહાર ધ્યાન આપો હા લખવાનું છોડો ગામમાં એક સફરજન વેચતો ફેરી આવ્યો એક સફરજન વેચતો એક સફરજન વેચતો કોઈ આવે ગામમાં સફરજન વેચતો એક ફેરી આવ્યો કેમ આવું જોઈએ એટલે આ રોગ છે નૃત્ય જોવાની મોરલા સૌને બહુ મજા આવી નૃત્ય જોવાનું મોરલા સૌને આ પણ રોગ છે મોરલાનું નૃત્ય જોવાની સૌને મજા આવી એવું આવું છે હંમેશા કરતા પહેલા આવે વાક્યમાં કોઈ નામ કે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ હોય ને તો એનું નામ પહેલા આવવું જોઈએ ધ્યાન રાખજો અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે રાઈટ પક્ષીઓને કાંઠે સરોવરને દેશી દાણા ચડે છે એવું આવે શું આવે સરોવરને કાંઠે પક્ષીઓ દેશી રાઈટ એ બધી વાત કર્યા વગર ઘા ઉપર ચેવીને પાટો બાંધો બાય રહી ગઈ તાકી આંખે ફાટી ગુગલો થયો વર્ષનો પાંચ પૈસા તમારા લેતા જાઓ રાઈટ આન્સર છે એ બી કે પૈસા તમારા જાઓ લેતા એમ કહેવાય તમારા પૈસા લેતા જાઓ બાય રહી તાકી આંખે ફાટી બાય આંખે ફાટી તાકી રહી ને મારે પછી ગુડલો થયો વર્ષ પાંચ નો શું આવે ગુડલો પાંચ વર્ષ નો થયો રાઈટ આન્સર ઇઝ એ ક્લિયર એન્ડ થ્રી ભરીને ચપટી મોઢામાં મૂકી તમાકુની મૂકી મોઢામાં તમાકુની મૂકી તમે આવ્યા ત્યારે હું ઘરે ના જો ભરીને ચપટી મોઢામાં તમાકુની મૂકી હોય તમાકુની મૂકી મોઢામાં એમાં એટલે આ રોમ પ્રવાસન તમારે લીધું છે તમે આવ્યા ત્યારે હું ઘરે નો પાછળ હતા મારી દોડતા બધા શું આવે બધા મારી પાસે દોડતા વિકલ બધા છો તમે સુધરેલા સુધરેલા તમે બધા વિકલ છો લાઈના કરી છે બી માનવ જીવન કેટલું સડેલું છે
ચડ્યો ઈશ્વર જહાજે હવે અખેદાસ, મેં શું કીધું પેલું નામ આવે અખેદાસ ઈશ્વર રૂપી બરાબર જહાજે હવે ચડ્યું. આ રીતે ફાઈ આવશે, 1 2 3 4 5. એટલે આ શું છે? રોંગ. હમણાં કહેશો નહીં પણ જમના બેન ને તમે, તમે હમણાં જમના બેન ને કઈ પણ કહેશો નહીં. ભાઈ જેવો તમારા મને મળજો જન્મ જન્મ, તમારા જેવો ભાઈ મને જન્મ જન્મ મળજો. રહેલા રીતે માનવ જીવન કેટલું સડેલું છે. ત્યારબાદ તમે સાથે મારી હું બોલે છે અંગ્રેજીમાં કેમ જળનગરી બેનીશ, એટલે તો સાથે મારી બોલે છે અંગ્રેજીમાં કેમ કે મોટું શું આવે, તું મારી સાથે અંગ્રેજીમાં કેમ બોલે છે? તેણે લીપી ઉપર કાગળ દોરી, કાગળ જગતમાં આવી જળનગરી ભાગ્ય જ હશે. ભાષા બોલે તો 3 4 5. જગતમાં આવી જળનગરી વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે અહીંયા છે, પોઈન્ટ પરિપૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર પાછા ફરી ન્યુ ગ્રામર પોઈન્ટ સાથે મળશો. અહીંયા મિત્રો આપણે બે પોઈન્ટ જોયા, એક મોટી વાક્ય રચનાને સુધારીને ફરીથી લખવાની છે, અને બીજું અહીંયા જે વાક્ય નંબર 2 પદક્રમ જેને યોગ્ય રીતે ગોઠવવાના છે, બે વાક્ય રચનાને આપણે અહીંયા પરિપૂર્ણ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ફરી ન્યુ ગ્રામર સાથે મળશો.